નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચલો HKG જય શ્રી કૃષ્ણ. કાલે તમને ગુજરાતી વર્ણ પરિચયમાં આપણે પૂરાયું હતું, આજે આપણે ગણિત અંકલેખનમાં આપણે પૂરીશું. ચલો બધાએ અંકલેખનની ચોપડી કાઢશે, પેન્સિલ રબર સાથે રાખશે. ચલો પાના નંબર 3 ઉપર આપણે જોઈએ. ચલો ઉપર શું છે, શિક્ષક કે વાલીએ બાળકને ચિત્રના આધારે નીચેના પ્રશ્નો પૂછવા. આ શું છે, તમને અહીંયા ચિત્ર આપ્યું છે, નીચે તમને પ્રશ્ન આપ્યા છે, એ તમને તમારે ગણી અને અહીંયા લખવાનું છે. ચલો આપણે ગણીશું, ગણો અને લખો. એટલે ચિત્રમાં સૂરજ કેટલા છે, આ ચિત્ર છે એમાં કેટલા સૂરજ છે, તો અહીંયા એક આપી દીધું છે, બરાબર. ચલો ત્યારબાદ છે, ચિત્રમાં વાંદરા કેટલા છે, આપણે ગણીશું. ચિત્રમાં વાંદરા કેટલા છે તો આપણે ગણીશું. ચલો વાંદરા કેટલા છે, એક અને બે. કેટલા વાંદરા છે, બે વાંદરા છે, તો આપણે અહીંયા બે લખશું, બરાબર. ત્યારબાદ આપણે જોઈએ, ચિત્રમાં કુકડા કેટલા છે, આપણે કુકડા ગણીશું. કુકડા ક્યાં છે, તો કે અહીંયા છે. ચલો ગણીશું આપણે, એક બે ત્રણ અને ચાર. તો કેટલા કુકડા થયા, ચાર કુકડા થયા, અહીંયા આપણે લખીશું ચાર. ચલો ત્યારબાદ આપણે નીચે જોઈએ, ચિત્રમાં મંદિર કેટલા છે, આ ચિત્ર છે એમાં મંદિર કેટલા છે જોવું જોઈએ. તો આ શું છે, મંદિર છે. તો કેટલા મંદિર છે, એક મંદિર છે. કેટલા મંદિર છે, મંદિર એક છે. તો આપણે શું લખીશું, અહીંયા એક લખીશું. ચલો આ રીતે. ત્યારબાદ જોઈએ આપણે, ચિત્રમાં ગાય કેટલી છે, આપણે ગણતરી કરવાની છે. કેટલી ગાયું છે, તો આખું ચિત્ર છે એમાં આપણે ગાયને ગણવાની છે. ચલો આપણે ગણીશું, આ એક, આ બે અને ત્રણ. કેટલી ગાય થઈ, ત્રણ. અહીંયા આપણે ત્રણ લખીશું, બરાબર. ચલો ત્યારબાદ આપણે જોઈએ, ચિત્રમાં મોટર કેટલી છે, આપણે ગણીશું. ચલો એક બે ત્રણ ચાર અને પાંચ. તો કેટલી મોટર થઈ, પાંચ મોટર થઈ. કેટલી થઈ, અહીંયા આપણે શું લખીશું, પાંચ લખીશું, બરાબર. હા, ત્યારબાદ જોઈએ, ચિત્રમાં વિમાન કેટલા છે. ચલો ગણવું જોઈએ, એક અને બે. અહીંયા આપણે બે લખીશું. શું લખીશું, આપણે બે લખીશું. ત્યારબાદ જોઈએ, ચિત્રમાં કબૂતર કેટલા છે, તો આપણે ગણવાના. કેટલા કબૂતર છે, એક બે અને ત્રણ કબૂતર. કેટલા કબૂતર છે, ત્રણ કબૂતર. અહીંયા આપણે લખીશું ત્રણ કબૂતર. ચલો ત્યારબાદ જોઈએ કે ચિત્રમાં ઝાડ કેટલા છે, તો ગણો જોઈએ આપણે. ચલો ગણીશું, પહેલાં આ મોટું ઝાડ ગણીશું. આ એક, આ બે, આ ત્રણ, આ ચાર, આ પાંચ, આ છ અને આ સાત. કેટલા ઝાડ થયા, સાત ઝાડ થયા. ચલો આપણે અહીંયા લખીશું. ત્યારબાદ જોઈએ, ચિત્રમાં કેરી કેટલી છે. ચલો આપણે ગણવાની છે, જોવું જોઈએ. કેરી ભાવે ને બધાને. ચલો ગણો આપણે ગણવા. ચલો અહીંયાથી આપણે લેશું, એક, આ બે, આ ત્રણ, આ ચાર, આ પાંચ, આ છ, આ સાત, આ આઠ, આ નવ અને દસ. તો કેટલી કેરી થઈ બાળ મિત્રો, દસ. તો અહીંયા આપણે શું લખીશું, દસ લખીશું, સરસ. ચલો આ પેજ આપણે પૂરાઈ ગયું સરસથી. હવે પાના નંબર આપણે ચાર કાઢીશું. તો પાના નંબર બધાએ ફેરવો જોઈએ, પાના નંબર ચાર પર. ચલો પાના નંબર ચાર ઉપર શું છે જોવો જોઈએ, ગણો અને જોડો. આપણે શું કરવાનું છે, ગણતરી કરી અને જોડકા જોડવાના છે. ચલો આપણે ગણીશું. પહેલાં અહીંયા તમને એક નમૂનો આપેલો છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ. ચલો કેટલા નવ સાથે જોડવું છે આપણે જોઈએ જોઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ. ચલો જોયું, એ તો જોડેલું જ છે. ત્યારબાદ હવે આપણે અહીંયા ગણીશું, એક બે ત્રણ ચાર અને પાંચ. તો આમાં આપણે જોઈએ, પાંચ અહીંયા આપેલા છે, તો કે અહીંયા છે, એક બે ત્રણ ચાર અને પાંચ. તો એ આપણે સ્કેલની મદદથી જોડીશું. ચલો ત્યારબાદ આપણે કેરી ગણીએ, એક બે ત્રણ ચાર. ચલો આ સાઈડ આપણે જોઈએ, ચાર ક્યાં છે જોવું જોઈએ, અહીંયા છે ને. ચલો એને પણ આપણે સ્કેલની મદદથી જોડીશું. તમારે સ્કેલની મદદથી જોડવાનું છે, બરાબર. ત્યારબાદ જોઈએ આપણે,
આ શું છે એક કેટલા છે એક તો એની સામે એક ક્યાં છે કે અહીંયા છે ચલો એને આપણે જોડી દઈશું ગુલાબ છે ને એક ત્યારબાદ શું બાકી રહ્યું આપણે જો જોઈએ ચલો આ પેન્સિલ બાકી રહી ને ગણીએ આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ તો કેટલી પેન્સિલ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો ચલો એની સાથે આપણે છોડી દઈશું ચલો સરસ મજાનું આપણે જોડું સાથે જોડું ચાર સાથે જોડું નવ સાથે જોડું પાંચ સાથે જોડું બરાબર ચલો હવે પાના નંબર આપણે ચલો પાના નંબર પાંચ પર આપણે જોઈશું પાંચ પર શું છે સૂચના વાંચીશું ગણો અને બંને બાજુ સરખા ચિત્રો બનાવો શું કરવાનું છે ગણો અને બંને બાજુ સરખા ચિત્રો બનાવવાના છે ચલો અહીંયા કેટલા આપ્યા છે એક બે ત્રણ ચાર તો અહીંયા ચાર મૂક્યા છે તો અહીંયા આપણે કેટલા કેટલા આપ્યા છે એક બે ત્રણ તો એક બનાવ્યું છે બરાબર પછી ચાર લખ્યા છે ચલો આપણે અહીંયા ગણીશું એક બે ત્રણ ચાર અને પાંચ તો અહીંયા આપણે પાંચ લખીશું કેટલા લખીશું પાંચ લખીશું ત્યારબાદ અહીંયા આપણે દોરવાના છે બે ચિત્ર આપેલા છે આપણે ત્રણ અહીંયા દોરી અને પાંચ લખવાનું છે ચલો આપણે દોરશું ચલો અહીંયા આવી રીતના તમારે ત્રણ ચોરસ દોરવાના છે કેટલા ચોરસ દોરવાના છે ત્રણ હવે આપણે ગણીશું એક બે ત્રણ ચાર અને પાંચ તો અહીંયા આપણે શું લખીશું પાંચ લખીશું ચલો ત્યારબાદ અહીંયા જોઈએ ત્રિકોણ આપેલા છે શું આપેલું છે ત્રિકોણ કેટલા છે આપણે ગણીશું એક બે ત્રણ ચાર પાંચ અને છ તો અહીંયા આપણે છ લખીશું ચલો આ બાજુ જોશું આપણે કેટલા આપેલા છે એક બે ત્રણ અને ચાર તો આપણે બે દોરવા પડશે કેટલા દોરવા પડશે આપણે બે દોરવા પડશે ચલો મારી સાથે બધા આ રીતના બે દોરશે એક કયા નીચે દોરશે ચલો થઈ ગયા હવે આપણે ગણીશું એક બે ત્રણ ચાર પાંચ અને છ અહીંયા શું લખીશું આપણે છ લખીશું ચલો ત્યારબાદ જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો અહીંયા આપણે કેટલા લખીશું સાત લખીશું ત્યારબાદ અહીંયા કેટલા આપેલા છે એક બે ત્રણ અને ચાર તો આપણે કેટલા દોરવા પડશે ત્રણ દોરવા પડશે ચલો આપણે આ રીતના દોરીશું ચલો અહીંયા આપણે સ્ટાર દોરી નાખશું એક બે ત્રણ ચાર પાંચ છ અને એક અહીંયા આપણે મોટો જો કરી નાખશું થઈ ગયા સાત બાળ મિત્રો આ રીતના આપણે અહીંયા સાત કરી નાખશું ચલો ત્યારબાદ અહીંયા જોઈએ આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો અહીંયા આપણે કેટલા લખીશું આઠ લખીશું ચલો અહીંયા ગણીશું આપણે એક બે ત્રણ અને ચાર તો આપણે કેટલા દોરવાના રહેશે હજી ચાર આપણે દોરવાના રહેશે ચલો આ રીતે તમારે જેવું આવડે એવું દોરવાનું છે ચલો અહીંયા બે આપણે નીચે દોરીશું પહેલાં આમ લીટા કરવાના છે પછી અહીંથી નામ ગોળ કરી નાખવાનું બરાબર બે ત્રણ ચાર પાંચ છ સાત હજી આપણે એક દોરીશું ચલો થઈ ગયા આઠ ગણીશું આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ અહીંયા શું લખવાનું આઠ ચલો પાના નંબર છ ઉપર આપણે જોશું
ચલો ગણો અને જોડો. ચલો આપણે આ એક આપ્યા છે તો આપણે આ અહીંયા જોશું આવી રીતના આપણે કરવાનું. એટલે આ કેટલા આંગળા થયા? એક આંગળો છે, એક તો તમને જોડેલું આપ્યું જ છે. ત્યારબાદ અહીંયા આપણે ગણીશું 1, 2, 3, 4, 5 અને 6. તો 6 કઈ રીતના થાય? પહેલાં 2 અમૂઠી વાળી દેવાની, પછી આપણે ગણવાનું 1, 2, 3, 4, 5 અને 6. એટલે થઈ ગયા 6 આપણે આંગળા. તો હવે આપણે 6 અહીંયા જોડવાના છે. 6 ક્યાં છે જોવું જોઈએ. અહીંયાથી આપણે ગોઠવાના. 6 ક્યાં છે? તો કે અહીંયા છે, એની સાથે આપણે જોડી દઈશું. બરાબર. ચલો ત્યારબાદ પાછા આપણે આમ 2 મુઠી વાળી દીઓ. હવે આપણે કેટલા ગણવાના છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો ચલો આપણે આવી રીતના મુઠી વાળી દીધી. હવે આપણે 9 આંગળા કરવાના છે, ગણવાના છે. કેવી રીતના ગણશું આપણે? 1, 2, 3, 4, 5. બરાબર. હવે આપણે એમાં 4 ઉમેરવાના છે, 6, 7, 8 અને 9. થઈ ગયા આપણા 9 આંગળા. હવે આમાં આપણે ગણવાનું છે 9 ક્યાં છે. તો કે સૌથી ઉપર છે. ક્યાં છે? એની સાથે આપણે જોડી દઈશું. તમારે તમારા મમ્મીની મદદથી કરવાનું છે. ચલો ત્યારબાદ આ કેટલા છે? તો કે આપણે ગણીશું. ચલો મુઠ્ઠી વાળીને આપણે ગણીશું. આ કેટલા છે પહેલાં અહીંયા ગણીએ આપણે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. ચલો આપણે આમ 2 મુઠ્ઠી વાળી દઈએ. હવે આપણે 8 કરવાના છે. તો આપણે ગણીએ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. થઈ ગયા આપણે 8. હવે આમાં આપણે ગણવાના છે 8 ક્યાં છે. તો કે અહીંયા છે. ચલો આપણે 8 અહીંયા જોડી દઈએ. આ રીતે તમારે સરસથી જોડવાનું છે. હવે ત્યારબાદ 1 મુઠ્ઠી વાળી દેવાની છે. અને આ કેટલા છે આપણે ગણીશું. 1, 2, 3, 4 અને 5. તો આપણે ગણવાનું છે આવી રીતના 2 મુઠ્ઠી વાળીને 5 આપણે ગણવાના છે. 1, 2, 3, 4 અને 5. તો આપણે 5 આમાં ક્યાં છે જોવું જોઈએ. ઉપર છે ને, એની સાથે આપણે જોડી દઈશું. ચલો હવે આપણે આ સેપ જોઈએ. ચલો આ કેટલા છે ગણશું આપણે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. ચલો 2 મુઠ્ઠી વાળીને તમે 10 ગણો જોઈએ. 1, 2, 3, 4, 5 ત્યાં 5. હવે આપણે અહીંયા ગણવાનું 6, 7, 8, 9 અને 10. થઈ ગયા 10. તમારે હાથમાં તમારે ગણવાનું છે. તો આમાં જોવો જોઈએ 10 ક્યાં છે, ક્યાં છે. ચલો એની સાથે આપણે જોડીશું. ચલો ત્યારબાદ આ કેટલા છે? 1, 2, 3, 4, 5, 6 અને 7. આપણે 7 ગણીશું. ચલો આ મુઠ્ઠી વાળી આ બાજુ આપણે 5 તો છે જ, હવે તો બધાને ખબર પડી ગઈ. હવે આપણે 2 ગણવાના છે, 5 પછી 6 અને 7. થઈ ગયા 7. ચલો આપણે 7 ક્યાં છે આમાં જોવો જોઈએ. અહીંયા છે. તો એની સાથે જોડી દેવાની. તમારા હાથમાં જ તમારે શીખવાનું છે. ચલો ત્યારબાદ હવે કેટલા છે? 1 મુઠ્ઠી વાળેલી છે. ત્યારબાદ આપણે કેટલા ગણવાના છે? 1, 2 અને 3. 1, 2 અને 3. કેટલા ગણવાના છે? 3. તો આપણે આમાં જોવાનું 3 ક્યાં છે, કે અહીંયા ઉપર છે. બરાબર. ચલો હવે આ કેટલા છે આપણે ગણીશું. 1, 2, 3 અને 4. તો આપણે 1 મુઠ્ઠી વાળેલી રાખશું. અહીંયા આપણે 4 ગણીશું. 1, 2, 3 અને 4. બરાબર થઈ ગયું આ રીતના. તો હવે આપણે આમાં 4 જોવાના છે, ક્યાં છે? તો કે અહીંયા નીચે છે. ચલો છે ને અહીંયા નીચે 4 જોવું જોઈએ. હવે ત્યારબાદ આપણે કેટલા ગોતવાના છે? 1 અને 2. ચલો આમ 1 મુઠ્ઠી વાળી રાખશું. આ હાથમાં આપણે 2 કરીશું. 1, 1 અને 2. આ રીતના થઈ ગયું. ચલો આમાંથી 2 હવે ક્યાં બાકી રહ્યા જોવું જોઈએ, છે ને અહીંયા ઉપર. ચલો એને 2 સાથે જોડી દો. ચલો થઈ ગયું પાના નંબર 6. હવે પાના નંબર 7 તમારે જોવો જોઈએ. સરસ મજાનું હોળીનું, માછલીનું અને છોકરાનું ચિત્ર આપ્યું છે. બરાબર. હવે એમાં શું છે? ક્રમ પ્રમાણે ટપકા જોડો અને ચિત્રમાં રંગ પૂરો.
આમાં ક્રમ પ્રમાણે હું ટપકા જોડાવું છું, તમારે જોડી રંગ તમારે પૂરવાનો છે. ચલો બે પછી શું આવશે? ત્રણ. તો આપણે અહીંયા ત્રણ સાથે લેશું. ત્યાર પછી શું આવશે? ચાર. આપણે અહીંયા ચાર સાથે લેશું. ત્યાર પછી પાંચ. ક્રમ પ્રમાણે તમારે જોડવાનું છે એટલે સરસ મજાની હોળી તૈયાર થઈ જશે. પાંચ પછી છ, છ પછી સાત, સાત પછી આઠ. અહીંયાથી જ આપણે લેશું આમ. આઠ પછી નવ. ચલો સરસ મજાનું અહીંયાથી ચાલુ આપણે કર્યું. સરસ મજાની હોળી થઈ ગઈ ને, આમાં તમારે કલર પૂરવાના છે. ત્યારબાદ ચલો ત્યારબાદ આપણે લેશું દસ. ચલો સરસ મજાની થઈ ગઈ હોળી તૈયાર. આમાં તમારે સરસ મજાના કલર પૂરવાના છે. હવે આમાં પણ એ રીતે જ કરવાનું છે. જોઈએ આપણે એક પછી શું આવશે? બે. બરાબર. બે પછી શું આવશે? ત્રણ. સરસ મજાની માછલી તૈયાર થશે. શું તૈયાર થશે? માછલી. ત્રણ પછી ચાર. ચલો ચાર પછી શું આવશે? એ પાંચ. પાંચ પછી છ. તમને જોડીને જ છે તો આપણે પાછું એની માથે કરી નાખશું. છ. છ પછી સાત. સાત પછી શું આવશે? આઠ. આઠ પછી નવ. તમને સરસ મજાનું જોડી જ દીધું છે, આપણે પણ જોડશું નવ. અને ત્યારબાદ દસ. ચલો સરસ મજાની થઈ ગઈ માછલી. તમારે હવે આમાં રંગ પૂરવાના છે. ચલો આજનું આપણે આટલું કામ કરવાનું છે. સરસ. ધન્યવાદ.